તો આસામમાં કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા બે યુવકોની સોલા પોલીસે ધરપકડ કરી હતી. છેલ્લા બે માસથી આરોપીઓ અમદાવાદમાં છુપાયા હતા. સોલા પોલીસે બાતમીના આધારે ચાંદોડિયાથી ધરપકડ કરી હતી. આરોપી રાજુ બંગાળી અને હાર્દિક મેવાડા સહિત 7 મહિના સુધી આસામમાં કોલ સેન્ટર ચલાવ્યું હતું. અમેરિકાના નાગરિકોને લોન આપવા અને ટેક્સ ઉઘરાવવાના બહાને લાખો રૂપિયા પડાવતા હતા. આસામ પોલીસે રેડ પાડીને કોલ સેન્ટર પકડ્યું હતું ત્યારે આ બંને ફરાર થઈ ગયા હતા. આરોપીઓ અમદાવાદમાં છુપાઈને ભાડે રહેતા હતા. સોલા પોલીસે બાતમીના આધારે બંનેની ધરપકડ કરીને આસામ પોલીસે સોંપવાની કાર્યવાહી શરૂ કરી હતી. આસામમાં એફઆઈઆર નોંધાઈ છે એ મુજબ આરોપીઓએ ત્યાં 5 મહિના કોલ સેન્ટર ચલાવ્યું છે. એ દરમિયાન 25 પોલીસના અધિકારીઓએ ત્યાં રેડ કરી ગુનો દાખલ કર્યો અને સિન્સ 2017 બંને વોન્ટેડ હતા અને એમના જોડે એવી માહિતી હતી કે બંને ગુજરાતમાં હતા, અમદાવાદમાં હતા, પરંતુ એ સમયે સફળતા મળેલી નહીં. આજ રોજ સોલા પોલીસને બાતમી આધારે બંનેને ચાંદોડિયાથી પકડ્યા અને એમના સુપ્રત કર્યા. મોરારી બાપુના સી સામેના ફોટા વાયરલ થયા બાદ તેમને વિરુદ્ધ ફરિયાદ દાખલ